नमस्कार मित्रों, धोरण 11 विषय संस्कृत में आज आप आगलना अलंकारों विषय आप अभ्यास करीशू। तेमा पहलो अलंकार छे उपमा अलंकार। तो उपमा अलंकार एटले शू के उपमा एटले के ज्या बे जुदी जुदी वस्तुओ वच्चे समान धर्म ने आधारे सरखामणी कराती होय तेने उपमा अलंकार कहे छे। तो उपमा एने आपणे संधि छोड़े के उप वत्ता मा, उप एटले के कोई पण वस्तु ने नजीक लावो, मा एटले के मापन ने एनी तुलना करवी, तेने उपमा कहे छे। तो आपणे एनुं उदाहरण देखीए के वागर्थ विसंपृक्तो वागर्थ प्रतिपते जगत पित्रो वंदे पार्वती परमेश्वरो। एनो अर्थ जे कि शब्द ने अर्थनी जेम कायमी रीते जोड़ायेला जगतना माता ने पिता एवा पार्वती अने परमेश्वर ने हूँ वागर्थनी प्राप्ति माटे वंदन करू छू। तो अहीं वागर्थ शब्द ने अर्थ ए अने पार्वती परमेश्वर एटले के पार्वती अने परमेश्वर ए बे जुदी जुदी वस्तुओं में रहेला संपृक्त मळीने रहेवू नामनो एक समान धर्मनी कारणे पार्वती परमेश्वरनी वागर्थनी साथे सरखामणी करवामां आवी छे, माटे अहीं उपमा अलंकार बने छे। तो अहीं विशेषमां आपणे ध्यानमां राखवा जेवी बाबत छे उपमाना चार अंग छे। एक उपमेय एटले के जेनी सरखामणी करवानी होय ते, उपमेय एटले के जेनी सरखामणी करवानी होय ते, अने उपमान, उपमान एटले के जेनी साथे उपमेयनी सरखामणी कराय छे ते उपमा। बराबर ने? के उपमान एटले के जेनी साथे उपमेयनी सरखामणी कराय छे ते उपमान। त्रीजो के उपमावाचक शब्द एटले के सरखामणीनो अर्थ आपतो शब्द, जेम के ईव, सम, सदृश, तुल्य वगैरे। आ बधा शब्दोनो अर्थनी जेवो छे। अने चौथो साधारण धर्म એટલે કે ઉપમાન તથા ઉપમેય બંનેમાં રહેલો એક સમાન ધર્મ, સાધારણ ધર્મ એટલે કે ઉપમાન તથા ઉપમેય બંનેમાં રહેલો એક સમાન ધર્મ, એક સમાન ગુણ હોય તેને સાધારણ ધર્મ કહે છે। આપણે ઉપરના ઉદાહરણમાં જોયું તેમ ઉપમેય એ પાર્વતી અને પરમેશ્વરને છે, ઉપમેય એ પાર્વતી અને પરમેશ્વર છે, અને ઉપમાન એ વાગર્થ છે, ઉપમાન એ વાગર્થ છે। તો ઉપમા વાચક શબ્દ કયો છે? વાગર્થવી એટલે કે અહીં ઈવ, ઉપમાવાચક શબ્દ ઈવ છે। જ્યારે ઉપમાન અને ઉપમેયનો સાધારણ ધર્મ સંપૃક્ત એટલે કે હંમેશા સાથે મળીને રહેવું છે, અહીં શું છે? ઉપમાન અને ઉપમેયનો સાધારણ ધર્મ સંપૃક્ત છે। તો મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ઉપમેય અને ઉપમાન અને ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ અને તે મહત્વનું છે। તો આગળ આપણે બીજા ઉદાહરણો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે। તો બીજું ઉદાહરણ છે અંભોરુ મી વાતમ્રમ મુક્તે કરતલમ તવ, એનું અર્થ છે હે મુક્તા તારી હથેળી કમળ જેવી લાલ છે। તો અહીંયા કરતલમ એ ઉપમેય છે અને અંભોરુમ એ ઉપમાન સાથે સરખાવવામાં આવ્યું છે। આ બંને વચ્ચેનો સાધારણ ધર્મ આતમ્રમ એટલે કે ઈવ એ સાધારણ ધર્મ પદ છે। આ ચારે બાબત
ઉપમામાં હાજર હોવાથી તેને પૂર્ણામાં કહે છે. તો અહીંયા ત્રીજું ઉદાહરણ દેખીએ કે નયને કમલે ઈવ સુંદરી, એટલે કે બે નેત્ર કમળ જેવા સુંદર છે. તો નયને એટલે કે એ ઉપમેય છે અને કમલે ઉપમાન છે અને ઈવ એ ઉપમા પ્રતિપાદક પદ છે અને સુંદરતા એ સાધારણ ધર્મ છે. તો અહીં નયન કે જેની સરખામણી કરવામાં આવે છે તે નયન અને ઉપમેયની જેની સાથે એટલે કે નયનની જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કમલે એટલે કે એ ઉપમાન છે. તો અહીંયા સાદ્રશ્યવાચક પદ કે ઉપમા પ્રતિપાદક પદ ઈવ અને સાધારણ ધર્મ એ સુંદરતા છે. તો આ ચારેય ઘટકો જેમાં હોય તેને પૂર્ણ ઉપમા કહે છે અને આ ચારમાંથી કોઈ પણ એક બે કે ત્રણ ગેરહાજર હોય તો તેને લુપ્ત ઉપમા કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા ઉપમા અલંકારમાં કે તેનું અર્થ છે કે જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મને કારણે જ્યારે એકને બીજા સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર રહે છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછીનો આપણે અલંકાર જોઈએ, ઉત્પ્રેક્ષા અલંકાર. તો એનું લક્ષણ છે સંભાવનમાં તો ઉત્પ્રેક્ષા પ્રકૃત્યસ્ય સમીન યત્તમ, અર્થાત એનો અર્થ છે પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ અર્થાત ઉપમેયની તેની સમાન વસ્તુ અર્થાત ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. તો મિત્રો તો અહીં ઉત્પ્રેક્ષામાં કે ઉપમેય એ ઉપમાન છે એવી કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો અહીં ઈવ મને સંકે પ્રાયે નુન્નમ વગેરે ઉત્પ્રેક્ષાના સૂચક શબ્દો આવે છે. તો આપણે અહીંયા એનું ઉપમા અલંકારમાં તેની સાથે સરખામણી કરવામાં આવે છે અને ઉપમાન કે ઉપમેયની સાથે સરખામણી કરવામાં આવે છે. તો આપણે એનું ઉદાહરણ લઈએ કે સ્ત્રીના વિરુજુ મુખ પંકજાની સત્તાની હમેશો ઈવ પંકજાની, એનો અર્થ છે સ્ત્રીઓના મુખ કમળ જાણે કે મહેના ઝરૂખામાં જડાયેલા કમળ હોય તેમ શોભતા હતા. તો અહીંયા મુખ એ ઉપમેય છે અને કમળ એ ઉપમાન છે. તો ઉત્પ્રેક્ષામાં અહીં ઉપમેય એ મુખ અને ઉપમાન એ કમળ તરીકે સંભાવના દર્શાવવાની ઈચ્છા છે એટલે કે કલ્પના કરવાની એ ઈચ્છા છે, આથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો મિત્રો અહીં ઉત્પ્રેક્ષા અલંકારમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ઉપમાન ઉપમેય અને ઉપમાન એ અહીં ઉપમેય અને ઉપમાન તરીકે તેઓ સંભાવના દર્શાવવામાં આવતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળે છે. તો અહીંયા સ્ત્રીઓના મુખ કમળ જાણે કે સંભાવના કરવામાં આવી છે કે કલ્પના કરવામાં આવી છે કે મહેલના ઝરૂખામાં જટાયેલા કમળ હોય તેમ શોભતા હતા. અને સ્ત્રીઓના મુખ કમળ મુખને કમળ એમ તેઓ ખાલી કલ્પના કરે અને અહીંયા સંભાવના કરે છે કે તેને શોભતા હતા, મહેલના ઝરૂખામાં જડાયેલા કમળ હોય તેઓ એમ શોભે છે એમ ખાલી સંભાવના કરવામાં આવે છે.
तो बीजा शब्दों में कहिए तो उपमा उपमा अलंकार में ईव ए उपमावाचक अवयवनो अर्थ ना जेवु लेवाय छे। ज्यारे उत्प्रेक्षा अलंकार में ईव अवयवनो अर्थ जाने के एम लेवाय छे। अहींया उपमा अलंकार में ईव ए उपमावाचक शब्द अवयवनो अर्थना जेवो लेवामां आवे छे। અને આપણે બીજા ઉત્પ્રેક્ષામાં જોઈએ તો ઈ વે અવયવનો અર્થ જાણે કે એમ લેવાય છે। વળી ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈ અવયવનો સંબંધ ક્રિયાપદ સાથે વર્તાય છે, કોઈ કારક પદ સાથે નહીં। જ્યારે ઉપમા અલંકારમાં અર્થના સંદર્ભે તે મોટે ભાગે કોઈ કારક પદની સાથે સંબંધ હોય છે। ટૂંકમાં ઉત્પ્રેક્ષામાં સંભાવના અને ધારણા કે કલ્પનાનું તત્વ જ હોય છે। આ ટૂંકમાં આપણે જોઈએ તો ઉત્પ્રેક્ષા અલંકારમાં યાદ રાખવા જેવી બાબત છે કે ત્યાં સંભાવના કરેલી હોવી જોઈએ અથવા ધારણા કે કલ્પનાનું તત્વ હોય ત્યારે સમજી લેવું કે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે। તો મિત્રો, આપણે તેના પછીનો બીજો અલંકાર જોઈએ। તો મિત્રો, તમને સમજાયું ને કે ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહે છે? કે જ્યારે ઉપમેયની ઉપમાની સાથે સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। તો તેની પછીનો બીજો અલંકાર છે રૂપક અલંકાર। તો રૂપક અલંકારનું લક્ષણ જોઈએ કે તદ રૂપકમ અભેદો ય ઉપમાનો ઉપમેયો, અર્થાત એકબીજાની અત્યંત સમાનતાને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે કે બંને એક જ છે એવું દર્શાવવાનો જ્યાં ઉપક્રમ હોય ત્યાં રૂપક અલંકાર હોય છે। તો મિત્રો આપણે ઉપરના બે અલંકાર જોયા, ઉપમા અલંકારમાં જેની જેવી એવી સરખામણી કરવામાં આવે છે અને ઉત્પ્રેક્ષામાં જાણે કે જેવી સંભાવના અને કલ્પના કરવામાં આવે છે, ઉપમેય અને ઉપમાની સાથેની સંભાવના કરવામાં આવે છે, તેવી રીતે અહીંયા રૂપક અલંકારની અંદર કે ઉપમેય અને ઉપમાન વચ્ચેનો ભેદ અભેદ એવું દર્શાવવામાં એ કે ઉપમાન ઉપમેય અને ઉપમાન એક જ છે એવું દર્શાવવાનો આવે ત્યાં રૂપક અલંકાર બને છે। તો મિત્રો, આ ત્રણ અલંકારમાં થોડી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે કે અહીંયા ઉપમા અલંકાર ક્યારે હોય છે, ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે બને છે અને રૂપક અલંકાર ક્યારે બને છે, એ નાની નાની બાબતો અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે, બરાબર ને? તે આપણે જોયું તેમ હવે આગળ જોઈએ રૂપક અલંકારનું ઉદાહરણ। શ્રોતિના ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ, એનો અર્થ છે પાંડવો તે યુદ્ધરૂપી નદી તરી ગયા, કેમ કે કેશવ કૃષ્ણ તેમના સુકાની હતા। તો અહીંયા યુદ્ધ અને નદી એમ બે વસ્તુ છે, યુદ્ધ અને નદી એમ બે તે વસ્તુ છે। આ બે વસ્તુઓમાંથી યુદ્ધને નદી સાથે સરખાવવામાં આવ્યું છે। શું? આ બે વસ્તુઓમાંથી યુદ્ધને નદી સાથે સરખાવવામાં આવ્યું છે એટલે કે યુદ્ધ એટલે કે રણ, જે રણ ઉપમેય છે એ યુદ્ધ રણ એટલે એ ઉપમેય છે, અને જ્યારે નદી એટલે ઉપમાન છે, નદી એ ઉપમાન છે। અને આ ઉપમાન અને ઉપમેયમાં એટલે કે નદી અને યુદ્ધમાં અત્યંત સમાનતા છે, એક જ છે એમ માનીને અહીં બંને વચ્ચે અભેદ અર્થાત બંને એક જ છે એમ માનવામાં આવેલ છે, આથી અહીં રૂપક અલંકાર બને છે। તો મિત્રો, અહીંયા ઉપમા વિશેષમાં જોઈએ કે ઉપમા અલંકારની માફક અહીં માત્ર સરખામણી જ નથી હતી પણ ઉપમેય અને ઉપમાન એ એક જ છે,
એવું માનવામાં આવે છે. જો કે અહીંયા ઉપમેય અને ઉપમાન બંને જુદા જુદા હોય છે, તેમની વચ્ચે ભેદ પણ પ્રગટ રૂપે રહેલો હોય છે, છતાં તેમની વચ્ચે અત્યંત સમાનતા માની લઈને વક્તા તેમની વચ્ચે અભેદ દર્શાવે છે. શું કહે છે? છતાં તેમની વચ્ચે અત્યંત સમાનતા માની લઈને, બે સમાન સરખા માની લઈને તેઓને વક્તા તેમની વચ્ચેનો અભેદ દર્શાવે છે. જેમ કે અહીં ઉપમેય એ રણ છે, યુદ્ધ અને ઉપમાન એ નદી, એ બંને જુદી જુદી વસ્તુઓ છે. તો મિત્રો, અહીંયા તેમના ભેદ અલગ છે કે યુદ્ધ, રણ અને નદી એ બંને અલગ અલગ છે. તેમના જુદા હોવાનો ભેદ સ્પષ્ટ રૂપે છે, છતાં અહીં રણ અને નદીની વચ્ચે અત્યંત સમાનતાની બંનેમાં તટ છે, જળ છે, મગર છે એ રૂપમાં બતાવી હોવાથી રણ નદીમાં રૂપક અલંકાર એમ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા પાંડવોએ તે યુદ્ધરૂપી નદી તરી ગયા, કેમ કે કેશવ કૃષ્ણ તેમના શુકાની હતા. કે અહીંયા યુદ્ધ તો રણમાં, એટલે કે રણમાં થાય, તો અહીંયા પાંડવોને પરાક્રમ કરવું, વિજય મેળવવો હોય તો પરાક્રમ સારી રીતે કરવું પડે. અને તેમના શુકાની પાછા કોણ હતા? તો કૃષ્ણ હતા. તેથી તેઓ અહીંયા શબ્દમાં કહ્યું છે કે પાંડવો તે યુદ્ધરૂપી નદી તરી ગયા, એટલે કે એ યુદ્ધ જીતી ગયા. કેમ કે તેમની પાસે કોણ હતા? કે કેશવ, એટલે કે કૃષ્ણ તેમના શુકાની હતા. તે માટે તેઓ યુદ્ધ જીતી ગયા. તે માટે અહીંયા આ શબ્દ બે અર્થમાં, ઉપમેય અને ઉપમાન દ્વારા તેઓને અહીંયા અભેદ હોવા છતાં, તેમના જુદા જુદા હોવાનો ભેદ સ્પષ્ટ રૂપે તેઓ અહીંયા કરે છે. તો મિત્રો, અહીંયા રૂપક અલંકાર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકારમાં આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. તો પછી આપણે આગળનો અલંકાર જોઈએ, તો અતિશયોક્તિ. તો મિત્રો, અહીંયા આ અલંકારના જોઈએ તો અતિ એટલે કે અતિશય વત્તા ઉક્તિ, એટલે કે અતિ એટલે કે વધુ પડતી વાત. તો અહીંયા જોઈએ એનું લક્ષણ કે વિવેક્ષા યા વિશેષ્ય લોકસીમા તિવિવર્તની અસાવિતસયોક્તિ સ્વાતમ અલંકારોત્મા યથા. એનો અર્થ છે કે જ્યાં લોકમર્યાદાનું અતિક્રમણ કરીને વર્ણન કરવામાં આવે છે, એટલે કે અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે છે, ત્યાં અતિશયોક્તિ અલંકાર થાય છે. આ એક ઉત્તમ પ્રકારનો અલંકાર છે. તો અહીંયા આપણે ઉપરના અલંકારો જોયા, એ પ્રમાણે અહીંયા થોડુંક અતિશયોક્તિ એટલે અહીંયા વધુ પડતી વાત કહેવી, તેને અતિશયોક્તિ તરીકે આપણે જોઈએ. તો આગળ અહીંયા ઉપમેય અને ઉપમાન વચ્ચે સંપૂર્ણપણે અભેદ હોવો એ આ અલંકારનું મૂળ તત્વ છે. કે આ અલંકારમાં ઉપમા ઉપમેયનો પૂર્ણપણે ગ્રાસ કરી લે છે, ત્યારે ઉપમા ઉપમેયને ત્યાં ગળી જાય છે અને પોતાની સુંદર પ્રિયતમાને જોઈને કોઈ ચંદ્ર ઉદયની ગચ્છતી એમ કહે તો અહીં ચંદ્ર ઉપમાન
અને સુંદર પ્રિયતમા એ ઉપમયનો ગ્રાસ કરી ગયું છે એમ કહેવાય. તેથી આ પંક્તિમાં અતિશયોક્તિ અલંકાર જોવા મળે છે. તો અહીંયા બીજો આપણે જોઈએ તો ઉદયતે પૂર્વ કુસુમમ તત ફલમ ધનોદય પ્રાપ્તમ તદંતરમ પયઃ નિમિત્ત નૈમિતકયોરમ ક્રમ તવ પ્રસાદસ્ય પુસ્તુ સંપદમ. તો એનો અર્થ જોઈએ કે પહેલાં ફૂલ ઉગે છે અને પછી ફળ આવે છે. પહેલાં વાદળ આવે છે અને પછી વર્ષારૂપી જળ. આમ અહીં નિમિત્ત એટલે કે એનું કારણ અને નૈમિતિક એટલે કે એનું કાર્યનો ક્રમ હોય છે. એટલે કે પહેલાં નિમિત્ત અર્થાત કારણ પ્રગટે છે. એનું નિમિત્ત પ્રમાણે તેઓ પહેલાં એનું કારણ જે તે હોય તે પહેલાં આવે છે, પ્રગટે છે, અને તે પછી નૈમિતિક અર્થાત કાર્ય તેનું જન્મે છે. પરંતુ હે રાજન, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ સંપત્તિ આવી જાય છે. શું કહે છે? પરંતુ હે રાજન, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ સંપત્તિ આવી જાય છે. અહીંયા તો અહીંયા કહ્યું છે કે કારણ પછી કાર્યનું અસ્તિત્વ પ્રગટ છે એવી લોકમર્યાદાને સૂચવવા માટે ફૂલ અને ફળની તેમજ વાદળ અને વર્ષાની વાત કહી છે. પરંતુ એ પછી પ્રભુની કૃપા પહેલાં જ સંપત્તિ આવી જાય છે એવી જે વાત કરી છે તેમાં આ લોકમર્યાદાના અતિક્રમણની અસામાન્ય વાત કરી છે. એટલે અહીંયા અતિશયોક્તિ અલંકાર થયો છે. તો આપણે જોઈએ વિશેષમાં કે કોઈ વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ સૂચવવાનો એક ઉપાય એ છે કે તેને સામાન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં જુદી જ બતાવી. શું કહે છે? કે અહીંયા સામાન્ય વ્યક્તિએ વસ્તુ કરતાં જુદી જ બતાવી. આ માટે પહેલાં તો બધી જ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભે રહેલી કોઈ એક ચોક્કસ લોકમર્યાદાને કહેવાની હોય છે. તે પછી જ જે તે વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ બતાવવાનું હોય છે. તેમાં બધે જોવા મળતી આ લોકમર્યાદા અહીં નથી એવું બતાવવાનો ઉપક્રમ કરવાનો હોય છે. તો અહીંયા આપણે ઉદાહરણમાં જોયું કે પહેલાં ફૂલ ઉગે છે અને પછી જ ફળ આવે છે. તો અહીંયા પહેલાં વાદળ આવે છે એમ પછી વર્ષારૂપ જળ આવે છે. તો અહીંયા નિયમિત કારણ અને નૈમિતિક કાર્ય તેનો ક્રમ હોય છે. પરંતુ અહીંયા પહેલાં તો ફૂલ ઉગે છે અને પછી જ ફળ આવે છે. તો પહેલાં ફળ આવતું નથી. પહેલાં અહીંયા પ્રભુ પાસે તે કૃપા પ્રસાદની પહેલાં જ તેઓ સંપત્તિ આવી જાય એમ અતિશયોક્તિથી વાત કરે છે. પરંતુ મિત્રો, આપણે સ્વાભાવિક છે કે સંસારમાં જો બધું જ અશક્ય હોતું નથી. મિત્રો, આપણે ઉદાહરણમાં જોઈએ તો આપણે તમે ધોરણ 11માં હમણાં આવ્યા છે, તો તમારે 12મા ધોરણમાં જવું હોય તો પહેલાં તમારે 11મા ધોરણના પરીક્ષા પાસ કરવી પડે અને ત્યાર પછી 12મા ધોરણમાં તમારાથી જવાય. તો તમે ડાયરેક્ટ 10મા પછી 12મામાં તમારે જવું હોય તો જઈ શકાશે? નહીં જઈ શકાય ને. તો તેમજ અહીંયા આ અલંકારમાં અતિશય એટલે કે વધુ પડતી વાતો અહીંયા દર્શાવવામાં આવે છે. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાનની સાથે પૂર્ણપણે ગ્રાસ કરી લે છે. એટલે ઉપમાન અને ઉપમેયને તે ગળી જાય છે. તેઓ અહીંયા ઉપમાનને ઉપમેયને તે
गड़ी जवा उत्प्रेक्ष अतिशय अतिशयोक्ति अलंकार बने छे। तो मित्रों आज आप धोरण 11 में अलंकार उपमा अलंकार उत्प्रेक्ष अलंकार रूपक अलंकार अने अतिशयोक्ति अलंकार विषे आप चर्चा करी। तो आना पछीना वीडियो तमें तो मित्रों आ चार अलंकारों तमारे अभ्यास घरे करवानो छे। तो अहीं अलंकार पूर्ण थाय छे अस्तु।